હાલ આપણી સાથે આઉટપુટ અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત અને કોંગ્રેસના નેતા લલિત કગથરા જોડાઈ ગયા છે. જે મનીષ, હવે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ઉતારવાની વાત થઈ રહી છે, શું કહેવું? ના બિલકુલ, કારણ કે આ રાજકોટનો જંગ બહુ રોચક થઈ રહ્યો છે અને મારી સાથે જે બીજી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ લલિત કાકા છે. લલિત કગથરા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને અમારી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, તમે મનાવવા માટે ગયા હતા પરેશભાઈ ધાનાણીને, તો આવા પ્રકારની પરિસ્થિતિથી પહેલાં તો કોંગ્રેસમાં ઊભી કેમ થાય છે? પરેશભાઈ ધાનાણીનું નામ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું, તો મનાવવા માટે જવું કેમ પડ્યું? પહેલા કીધું હતું કે હું કોઈ પણ ચૂંટણીમાં લડવા માટે સક્ષમ નથી, અથવા મારે આ વખતે કોઈ પણ ચૂંટણી લડવાની નથી. એ ફેમિલી અને કૌટુંબિક કારણોસર એવી રીતે મેં પણ જે તે સમયે પાર્ટીને કહી દીધું હતું કે મારે ચૂંટણી લડવાની નથી. હવે જે રાજકોટની સિચ્યુએશન જે ઉભી થઈ છે એ તો કઈ કોંગ્રેસ પાર્ટીએ ઉભી કરી નથી. એ તો ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાને અમે તો નહોતું કીધું તમે આવું બોલજો એમ, અને એ બોલ્યા છે. અને લોકોમાં જે લાગણી ઉભી થઈ છે, તો અમે રાજકીય પાર્ટી ચલાવી છે, અમે કોઈ કઈ રામધૂન મંડળ તો ચલાવતા નથી. તો રાજકીય પરિસ્થિતિ જે ઉભી થઈ છે એ પરિસ્થિતિનો લાભ લેવા માટે અમે પરેશભાઈ ને કેવા આવ્યા છે કે પરેશભાઈ તમારે ચૂંટણી લડવી જોઈએ. અને સમગ્ર રાજકોટ સંસદીય મત વિસ્તારના તમામ કાર્યકરો કોંગ્રેસના પરેશભાઈ ને વિનંતી કરે છે કે તમે ના પાડી હતી હાઈકમાન્ડ ને કે હું આ વખતે કોઈ પણ ચૂંટણી મારે કૌટુંબિક કારણોસર લડવી નથી. અહીંયા અમરેલી માંથી જેનીબેન ને લડાવે છે, તો પરેશભાઈ ને કીધું કે હવે તમે અત્યારે રાજકોટ ની ચૂંટણી લડો એ માટે અમે કેવા આવ્યા છે. પરેશજી, લલિતભાઈ, મૂળ વાત એ છે કે કોંગ્રેસના એક પછી એક દિગ્ગજો જે રીતે ચૂંટણી લડવાની ના પાડતા હતા, પરંતુ અત્યારે જે રાજકોટમાં સાનુકૂળ પરિસ્થિતિ તમને દેખાઈ રહી છે, તો શું દિગ્ગજો ત્યારે જ મેદાનમાં ઉતરે કે જ્યારે એમને મોકળું મેદાન મળે, જ્યાં ટફ છે ત્યાં નથી લડવું? આ પ્રકારની પરિસ્થિતિથી કોંગ્રેસમાં કેમ પેદા થઈ? કારણ કે ન તમારી વાત નથી કરતો, ઇન જનરલ કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો અને આ બધી પરિસ્થિતિ વચ્ચે તમારે મનાવવા જવું પડે. લલિત કાકા, બિલકુલ નહીં. અમારા કોઈ પણ નેતાઓ કોઈ પણ પીછેહઠ કરી નથી. અત્યારે અમિતભાઈ ચાવડા ચૂંટણી લડે છે, અત્યારે અમારા ભાઈ ચૌધરી ચૂંટણી લડે છે, તુષારભાઈ. પણ અત્યારના જે રાજકીય સમીકરણો ઉભા થયા કોઈ ઈઝી નથી ગયું. પરસોત્તમભાઈ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીના બહુ જ મોટા કદના નેતા છે. અમે તો એમ કહી છીએ કે એની સામે એવા દિગ્ગજ નેતાને ઉતારો કે જેનાથી માટે સૌરાષ્ટ્ર ભરની આજુબાજુની બધી સીટને અસર થાય અને ચૂંટણીમાં એક પૂરો માહોલ બને. બરાબર, તો પરેશભાઈ માની ગયા છે, તમે મનામણા કરવા માટે ગયા હતા જે પ્રકારે વાત થઈ તમારી એમની સાથે? એને સામેથી કીધું છે, જે તમે પ્રશ્ન કર્યો ને એ જ પ્રશ્ન મેં કર્યો છે પરેશભાઈ ને, કે જો અને તો જો પરેશભાઈ જો ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને ચાલુ રાખે તો જ પરેશભાઈને કીધું છે કે તમારી અહીંયા લડવા આવો. પણ કાકા, આ જો અને તો વાળી રાજનીતિ કેમ છે? જો પરેશભાઈ જો ઉભા રહે છે તો પણ પરિસ્થિતિ, હા હા, જો અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો અને તો વાળી છે. મારી વાતચીત કહું છું ને, તમે સામાન્ય રીતે કોઈ પણ ને ચૂંટણી આપ ટિકિટ આપી દે તો રાજકોટમાં કેટલાય સક્ષમ ઉમેદવારો છે કે અમે એને લડાવી શકીએ. પણ પરસોત્તમભાઈ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટી નો બહુ જાયન્ટ નેતા કહેવાય અને બહુ જ મોટા કદના નેતા કહેવાય. એ નેતાની સામે અમારી પાર્ટીમાં જે અમે એને અમારા નેતા માનીએ છીએ એવા મોટા કદના નેતા ઉતરે તો કાર્યકરોમાં ઉત્સાહ આવે અને કાર્યકરોમાં લડાઈ કરવાની મજા આવે. બરાબર છે, તમે એ પણ વાત કરી કે 2009માં જે પ્રકારે કુંવરજી બાવળિયાએ કર્યું હતું એ પ્રકારની પરિસ્થિતિ ફરી રાજકોટમાં ઊભી કરવા માટે અમારો કાર્યકર્તા સક્ષમ છે. પણ ગ્રાઉન્ડ પર કોંગ્રેસનો કાર્યકર્તા રાજકોટમાં આપણે 4 દિવસ પહેલા અમે જોયા હતા ટીવી સ્ક્રીન પર દ્રશ્યો, ઇન્દ્રનીલભાઈ અને કોંગ્રેસના એક નેતા વચ્ચે તૂતુ મેમેજ થઈ ગઈ અને ત્યારબાદ કાર્યાલયથી બંને લોકો નીકળી ગયા હતા. આ પ્રકારના દ્રશ્યો રાજકોટના સંગઠનમાં તો છે લલિત કાકા, તો એવી સ્થિતિમાં જો પરેશભાઈને તમે ઉતારો છો તો પણ એ કેવી રીતે લડશે? એટલે જ તમને કહું છું કે જયારે કોઈ પણ ઘરમાં થોડો ઘણો કંકાસ હોય ને ત્યારે કુટુંબ નો વડીલ આવે ને એટલે એ કંકાસ શાંત થઈ જાય. તમે જે કહો છો ને એ ઝીણો મીઠો કંકાસ બધો એક થઈ અને એક તાકાત થી બધા લડશે એવો મને વિશ્વાસ. નહીં પણ સંગઠન નબળું છે રાજકોટમાં કોંગ્રેસનું, તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે તમે પરેશભાઈને ઉતારો કે તમે આવો તો પણ તમને લાગે છે કે માહોલ સાનુકૂળ થઈ શકે? કોંગ્રેસનું સંગઠન મજબૂત થઈ ગયું તો અચ્છા
કુંવરજીભાઈ અને કિરણભાઈ ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસ નું સંગઠન મજબૂત થઈ ગયું હતું. પાયે પાયે બુથે બુથે પેજ પ્રમુખ ને બધા બની ગયા હતા. લલિત કાકા 2009 અને 2024 માં ઘણો ફરક છે, એ સમય બહુ બદલાઈ ગયો અને ત્યારે તો કેન્દ્રમાં કોંગ્રેસ ની સરકાર હતી. તમારી ઇતિહાસ ગમે તે બદલાઈ જાય, પ્રજાને મતદારો એ બદલાઈ નથી ગયા, એ જ મતદારો છે. કદાચ તે દિવસે કોઈ 40 વર્ષ ના હતા, એ 60 વર્ષ ના થયા હોય, આમાં નવા મતદારો પણ આવ્યા હોય. પણ જે સિચ્યુએશન થાય એ સમીકરણો જોતા અમને 100% આશા ને વિશ્વાસ છે કે કુંવરજીભાઈ ની વખતે જે બન્યું હતું કિરણ પટેલ અને કુંવરજીભાઈ માં, અને કુંવરજીભાઈ જીતા હતા એવી જ પરિસ્થિતિ પરસોત્તમભાઈ અને પરેશભાઈ લડે તો બને એવો અમને વિશ્વાસ. અચ્છા, તો તમને શું લાગે છે કે પરસોત્તમ રૂપાલાને હરાવવા, 2002 માં જે રીતે રૂપાલાને ભાઈ ધાનાણીએ હરાવ્યા હતા, તો એ ફરીથી પરિસ્થિતિ આવીને ઊભી રહી શકે તમને એવું લાગી રહ્યું છે? આશાને વિશ્વાસ છે. અચ્છા, બીજી એક મોટો સવાલ અહીંયા છે કે જો ક્ષત્રિયોની પરિસ્થિતિ જે અત્યારે લડાયક મોડમાં છે આખા આખા રાજ્યમાં, તો એ ઢાળ પર દોડવા માટે કોંગ્રેસ માત્ર રાજકોટ નહીં બાકીના સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરે છે? લલિત કાકા, કઠાર કે ક્ષત્રિયોની પરિસ્થિતિ, રાજકીય પાર્ટીએ હરેક પરિસ્થિતિનો લાભ લેવાની વાત તો હોય જ. અમે ભારતીય જનતા પાર્ટીએ એના હાથે કરીને ઉભી કરેલી પરિસ્થિતિ છે. કોંગ્રેસ પાર્ટી પણ રાજકીય પાર્ટી છે. તો ગમે તે પાર્ટીનો હોય, ભારતીય જનતા પાર્ટીની સામે પરિસ્થિતિ ઉભી થાય તો એનો લાભ લેવાનો હોય, એક ને એક બે જેવી વાત છે. ઠીક છે, પણ એક છેલ્લો સવાલ મારે લલિત કાકા તમને પૂછવો છે. જેમ તમે પરેશભાઈ ધાનાણી માટે વાત કરી રહ્યા છો, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોય કે ભાઈ હેમાંગ વસાવડા હોય, જે લોકોના અત્યારે નામો ચર્ચામાં હતા થોડા ટાઈમ પહેલાથી, તો એ લોકો શું પરેશભાઈના ખભે ખભો મિલાવીને દોડશે કે પછી એ જ પરિસ્થિતિ ઉભી થશે જે બાકીની લોકસભા વિધાનસભામાં આપણે જોવા મળે? કોંગ્રેસના કાર્યકરો ખભે ખભો મિલાવીને દોડશે. અમારા માટે અત્યારની પરિસ્થિતિ એ વિકટ પરિસ્થિતિ છે. કોંગ્રેસ પાર્ટીનો આ સમય નથી કે ઝઘડા કરવાનો. કોંગ્રેસ પાર્ટીએ તો અત્યારે એક થઈને લડવાનો સમય છે, ને કોંગ્રેસના તમામ કાર્યકરો એક થઈને લડશે. ઠીક છે લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ એના એક સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે વાતો કરી રહી છે, એમના નેતાઓ જે પ્રકારે નિવેદનો આપી રહ્યા છે, પહેલા નથી લડવી નથી લડવી નથી લડવી, હવે તમે લડો હવે તમે લડો, કારણ કે માહોલ એમને લાગી રહ્યો છે કે ક્યાંક જેમ 2017 માં વિધાનસભાની ચૂંટણીમાં એ માહોલને કેપ્ચર કરવા માટે કોંગ્રેસે જે રીતે આકરા પાણીએ મહેનત કરી હતી, આકાશ પાતાળ કર્યા હતા, અનેક નેતાઓને ભાજપમાં ભેળવ્યા, તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસે 2017 માં બહુ જ સારું પરિણામ લાવ્યું હતું, આશા એવી એમને આ વખતે પણ છે કે જો રાજકોટમાં રૂપાલા વર્સિસ ધાનાણી થાય તો 2002 વાળી થઈ શકે એવી આશા રાખવી બિલકુલ ખોટી નથી. પરંતુ રાજકોટનો મતદાર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સાથે છે, 2009 ને બાદ કરી દો તો. પરંતુ આ બધાની પરિસ્થિતિ વચ્ચે જો ધાનાણી મેદાનમાં ઉતરે છે તો કેવા સમીકરણો રચાય છે એના પર નજર રહેશે. હિના જી,